मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे आजे चेनल छे तेमा गणित अने विज्ञानना जुदा जुदा विडियो मुकी रह्या छे। आ श्रेणीमां आजे आपणे सातमा धोरणना विज्ञाननुं तेरमुं प्रकरण छे गति अने समय, तेना जुदा जुदा बहुविकल्पी प्रश्नो अथवा तो एमसीक्यू प्रश्नो छे ए आपणे जोईशुं। कुल 40 प्रश्नो छे, एमांथी अत्यारे आपणे अर्धा अथवा एनाथी वधारे प्रश्नो छे आपणे करीशुं। જોતા જઈએ, ચાલો। ઝડપનો મૂળભૂત એકમ કયો છે? જો આ તમામ પ્રશ્નો છે ને, એ પ્રશ્નો છે એ તમે એકવાર તૈયાર કરી લેશો ને, એટલે આખું પ્રકરણ છે એ તૈયાર આસાનીથી થઈ જશે। શું છે મીટર પર મિનિટ? આ જે ઊભો લીટો છે ને, એને કાં તો પ્રતિ બોલવા અથવા અંગ્રેજીમાં બોલવું હોય તો શું બોલાશે? પર એમ બોલાય છે। મીટર પ્રતિ મિનિટ, કિલોમીટર પ્રતિ મિનિટ, મીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ કલાક, એ છે એટલે કલાક। તો અહીં મૂળભૂત એકમ કયો? તો કે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર પર સેકન્ડ। ત્યારબાદ એક નેનો સેકન્ડ એ સેકન્ડનો કેટલામો ભાગ છે? 10 લાખમો, 1000મો, 10000મો કે અબજમો ભાગ? એક નેનો સેકન્ડ છે એ સેકન્ડનો કેટલામો ભાગ છે? તો એ થશે અબજમો ભાગ છે એક નેનો સેકન્ડ, એટલે કે એકદમ ટૂંકો સમયગાળો થયો એ। ત્યારબાદ એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય છે? આજે સૂર્યોદય થયો પછી ફરીથી છે એ પાછો સૂર્યોદય થાય ત્યાં સુધીના સમયને શું કહેવાય છે? એક દિવસ, એક માસ, એક કલાક કે એક અઠવાડિયું? તો અહીં આવશે એક દિવસ, એટલે કે સૂર્યોદયથી સૂર્યોદય સુધીના સમયગાળાને, એટલે કે એક આપણે જોવું હોય તો એક દિવસ અને રાત, દિવસનો ભાગ અને રાતનો ભાગ ભેગા મળીને શું બનાવશે? એક દિવસ। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ આપણે। સિરીઝ તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ છે, તેનું હૃદય આરામની અવસ્થામાં એક મિનિટમાં લગભગ કેટલા ધબકારા કરતું હશે? જો આવો પ્રશ્ન અગાઉના પ્રકરણમાં પણ આવેલો છે અને આપણે તેને ઉકેલેલો છે। 70, 78, 76 કે 72? તો અહીં જવાબ આવશે 72। આ યાદ રાખવાનું છે કે સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ હોય તેનું હૃદય છે એક મિનિટમાં 72 વાર ધબકે છે। ત્યારબાદ કયા પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે? એટલે કે જો અંતર સમયનો આલેખ છે આ રીતે દોરીએ તો સુરેખ હોય છે, એટલે કે સીધી રેખામાં હોય છે। એ સીધી રેખા આ રીતે પણ હોઈ શકે, આ રીતે પણ હોઈ શકે અથવા તો આ રીતે પણ હોઈ શકે। નિયમિત ગતિ, અનિયમિત ગતિ, એ અને બી બંને, તો જો એ અને બી બંને તો આવી શકે નહીં, એક પણ નહીં પણ આવશે નહીં, તો એ અને બી માંથી કોઈ પણ એક આવશે। સુરેખ એટલે સીધી રેખામાં, સીધી રેખામાં જ્યારે પણ આલેખ મળે ત્યારે આપણે શું સમજવાનું છે કે આપેલ જે પણ વસ્તુ છે તેની ગતિ છે કેવી છે? નિયમિત ગતિ છે। ત્યારબાદ એક દિવસ એટલે કેટલા કલાક થાય? જુઓ, હમણાં જ ઉપર આપણે જોયું સૂર્યોદયથી સૂર્યોદય સુધીના સમયને એક દિવસ કહેવાય, તો સૂર્યોદયથી સૂર્યોદય સુધીનો સમય છે એ કેટલા કલાકનો થાય? તો કે 24 કલાકનો, એટલે કે એક દિવસ એટલે 24 કલાક। ત્યારબાદ જંતર મંતરનું છાયા યંત્ર ભારત દેશના કયા શહેરમાં આવેલું છે? દિલ્હી, મુંબઈ, રાજકોટ કે અમદાવાદ? તો કે દિલ્હી। હવે જો આ જંતર મંતરના યંત્રો છે ને, એ આપણા દેશમાં બે જગ્યાએ આવેલા છે, એક તો જયપુરમાં આવેલા છે અને બીજા છે દિલ્હીમાં છે। એમાંનું જે છાયા યંત્ર છે દિલ્હીમાં આવેલું છે,
જે ખરેખર શું છે તો કે જે ખરેખર સૂર્ય ઘડિયાળ છે. ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રાણીની ઝડપ છે એ સૌથી વધુ હોય છે? વાઘ, ચિત્તો, રીંછ કે સિંહ? તો અહીં આ પ્રશ્નના જવાબમાં આવશે ચિત્તો. ચિત્તાની ઝડપ છે એ સૌથી વધુ હોય છે. ત્યારબાદ પદાર્થ ઝડપી કે ધીમી ગતિ કરે છે તે જાણવા કઈ ભૌતિક રાશિ વપરાય છે? સમય, અંતર, ઝડપ કે એક પણ નહીં? એક પણ નહીં તો આવશે જ નહીં. સમય અને અંતર પણ નહીં આવે તો આવશે શું? ઝડપ. જેની ઝડપ વધારે એ ઝડપી ગતિ કરે છે. જો આપણે પ્રશ્નમાં જ છે જવાબ આપેલો છે, જો ઝડપી કે ધીમી. ત્યારબાદ પછીનો જોઈએ આપણે. મીટર માટેની સંજ્ઞા છે એ કઈ છે? એમ, એમ પ્રતિ એસ કેપિટલ એમ કે કિલોમીટર પ્રતિ કલાક? તો કે અહીં દસમામાં આવશે એમ. જો ધ્યાન રાખજો, આ મીટર માટેની સંજ્ઞા છે એ સ્મોલ એમ છે, બીજી એબીસીડી નો એમ છે, પહેલી એબીસીડી નો એમ નથી. ત્યારબાદ ગ્રહો અને તારાઓની ઉંમર શેમાં માપવામાં આવે છે? અબજમાં, 10 લાખમાં, કરોડમાં કે 10,000માં? તો અહીં આવશે અબજમાં, કેમ કે બાકીના છે એકદમ નાના એકમો છે. ત્યારબાદ અહીં ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણમાંથી કયું ઉદાહરણ છે એ આવર્ત ગતિનું છે? ઘડિયાળના કાંટાની ગતિ, ઝાડ પરથી પડતા ફળની ગતિ, ઝૂલતા પારણાની ગતિ કે સીધા રસ્તા પર ગતિ કરતા બળદ ગાટાની ગતિ? હવે ઘડિયાળનો કાંટો છે એ કઈ રીતે ફરશે? તો કે આ રીતે ગોળ ફરશે. ઝાડ પરથી જે ફળ પડશે એ સીધું આમ નીચે પડશે. પારણું ઝૂલે છે તો કે અહીંથી આપ જાય, પાછું ફરીથી ત્યાં આવે, ફરીથી પાછું ત્યાં જાય. સીધા રસ્તા ઉપર તો કે એ તો સીધું જ જશે. તો હવે જવાબ શું આવશે? 12માં સી છે, ઝૂલતા પારણાની ગતિ છે, આવર્ત ગતિ છે. ત્યારબાદ ખાલી જગ્યા વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતા વધુ ચોકસાઈ ધરાવે છે? ક્વાર્ટઝ ક્લોક, જળ ઘડી, રેત ઘડી કે એક પણ નહીં? એક પણ નહીં તો આવશે નહીં. તો 13માં આવશે ક્વાર્ટઝ ક્લોક. જો આ જે છે ને, અત્યારે જે ઘડિયાળો જે છે જેમાં કાંટા છે, ડિજિટલ નહીં કાંટા છે, એમાં તમે ક્યાંક ને ક્યાંક છે એ આવું ક્વાર્ટઝ લખેલું છે તમે જોઈ શકશો. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે? શિરોલંબ સુરેખા, ત્રાસી સુરેખા, વક્રરેખા કે સમક્ષિતિજ સુરેખા? તો અહીં આવશે અચળ ઝડપે ગતિ કરે છે, એટલે કે 14મા પ્રશ્નમાં જવાબ આવશે સી, ત્રાસી સુરેખા. આલેખ કેવો મળશે? તો કે આલેખ છે એ આવો મળશે આપણને. ત્યારબાદ દુનિયાની સૌથી વધુ ચોકસાઈ વાળી ઘડિયાળનું નિર્માણ કયા દેશે કરેલું છે? અમેરિકા, શ્રીલંકા, ચીન કે જાપાન? તો અહીં જે આવશે એમાં જવાબ 15મું એ જે અણુ ઘડિયાળ છે એ સૌથી વધુ ચોકસાઈ વાળી ઘડિયાળ છે. ત્યાર પછી જોઈએ સ્પીડોમીટર છે એ શાનું માપન કરે છે? જો શબ્દ બરાબર સમજજો ને તો તમને આસાનીથી છે જવાબ આપી શકશો. વજન, સમય, અંતર કે ઝડપ? તો સ્પીડોમીટર છે એ ઝડપનું માપન કરે છે. તમે કોઈ પણ વાહનમાં જે અંદર જે ઝડપ બતાવતો કાંટો જે છે તેને સ્પીડોમીટર કહેવાય છે. ત્યારબાદ આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહેવાય? જો આલેખ પત્ર તમે જોયેલો છે, આલેખ પત્રમાં આ રીતના આડી રેખા અને ઊભી રેખા, આનું જે છેદ બિંદુ અહીં જે આવ્યું ને તેને શું કહેવાય છે? શરૂઆતનો બિંદુ, મધ્ય બિંદુ, ઉગમ બિંદુ કે અંત્ય બિંદુ? તો કે આ જે શરૂઆતનો બિંદુ છે એને ઉગમ બિંદુ કહેવાય છે. ત્યારબાદ કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ
केवा झड़पे गति करे तेम कहवाय धीमी अचल झड़पी के एक पण नहीं जो एक पण नहीं तो आवशे ज नहीं तो अही आवशे अचल गति अचल झड़पे गति करे छे त्यार बाद आवर्त गति नु सौथी वधु जाणीतु उदाहरण कयु छे साधु लोलक छे रेत घड़ी छे सेकंड छे के छाया यंत्र तो 19मा प्रश्न मां जवाब मां आवशे साधु लोलक छे जवाब तरीके मळशे त्यार बाद लोलक ने एक दोलन पूर्ण करवा माटे लागता समय ने शू कहेवाय एक मिनिट एक कलाक एक सेकंड के आवर्त काल लोलक अहींथी धारो के शुरू कर्युं लोलक अने फरीथी पाछू त्यां पहोंचे आटला समय ने शू कहेवाय छे तो के एना कहेवाय छे आवर्त काल आ साथे छे आ वीडियो छे ए अहीं आपणे पूरो करीए छे हवे पछीना प्रश्नो छे ए पछीना वीडियो में आपणे जोईशुं ત્યાં સુધી આવજો દોસ્તો.